તાજેતરમાં જ કેટલાક સમયથી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સહકારી બેંકો લૂંટારોનું આશ્રય સ્થાન બની રહી છે અને છાસવારે બેંકમાં ચોરીની ઘટનાઓ બની રહી છે, જેમાં જાગૃતિ આવે તે હેતુ સાથે આજે સુરત જિલ્લાના પલસાણા પોલીસમાં એક બેઠકનું આયોજન કરાયું હતું. નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં ખાસ કરીને કડોદરા પલસાણા વિસ્તારમાં આવેલ બેંકના મેનેજરોને ખાસ હાજર રહેવામાં આવ્યા હતા. છેલ્લા થોડાક સમયથી સુરત જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ જે છે એ થોડા બની રહેલ છે. ખાસ કરીને બેંકમાં લૂંટ જેવો અને એટીએમ ચોરી જેવો ગંભીર ગુના પણ બનાવો પણ બનેલ છે, જે સંદર્ભે ગુનાઓ પણ દાખલ થયેલ છે. આ સંબંધે બેંકમાં બનતા ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે એક વ્યવસ્થિત આયોજન કરવામાં, જિલ્લા લેવલે વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ છે, જે અનુસંધાને આજરોજ પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જે બેંક જે છે, વિવિધ બેંકો એમના મેનેજરશ્રીઓને અત્રે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવેલા. તેઓને બેંકને લગતી જે કંઈ સુરક્ષાઓ અને જે કંઈ બનાવ બની રહ્યા છે, પબ્લિકમાં જે એક જાતનો મેસેજ પહોંચી રહ્યો છે, તે અટકાવવા માટે થઈ અને વિવિધ કાર્યક્રમો અનુસંધાને આજે તેઓની મિટિંગ લેવામાં આવેલી હતી. તેઓને બેંકમાં જે સુરક્ષા છે તે સંબંધે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું. વાયર જે સાયરન સિસ્ટમ છે, જે બેંકમાં આવતા જતા લોકો છે તેના પર જે વોચ રાખવાની વ્યવસ્થા છે, તેમજ જે સિક્યોરિટી જે છે, ખાસ કરીને બેંકોમાં સિક્યોરિટીનો સ્ટાફનો અભાવ જોવામાં આવે છે અને આવી ઘટનાઓ બનતી જાય છે, એટલે સિક્યોરિટીના માણસો પર્યાપ્ત માત્રામાં રાખવામાં આવે. બેંકના અધિકારીઓના મોબાઈલો, મેનેજરશ્રીના મોબાઈલોની આપ લે કરવામાં આવે અને તેમજ જે એટીએમ જે છે, એટીએમના જે જગ્યાઓ છે અને બેંકની જગ્યાઓ છે ત્યાં આગળ વિવિધ જગ્યાઓ પર સીસી કેમેરા રાખવામાં આવે, કે જેથી બેંકમાં જરૂરી આપણને ડિટેલ્સ મળી શકે. તે અનુસંધાને આજરોજ એ તમામની મિટિંગ લેવામાં આવેલી અને તેઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સુરત જિલ્લામાં બેંકમાં વધતી જતી ચોરી અને લૂંટના ગુનાને રોકવા તકેદારીના ભાગરૂપે પોલીસે જરૂરી સૂચનો કર્યા હતા, જેમાં ઇમરજન્સી સાયરન, દિવસ રાત સિક્યુરિટી ગાર્ડ તૈનાત રાખવા ઉપરાંત ઇમરજન્સી સમયે કઈ રીતે કામગીરી કરવી તે માટે મોક ડ્રિલ કરવા નક્કી કરાયું હતું, જેથી લોકોમાં જાગૃતિ આવી શકે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, પલસાણા.